રાજકોટમાં થયેલી દલિત યુવાનની હત્યા મામલે હવે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકારને નોટિસ પડકારી છે અને આ મામલે જવાબ માંગ્યો છે. આજે કોંગ્રેસનું ડેલિગેશન પણ સુરેન્દ્રનગરના લીમડીના પરનાળા ગામે પહોંચ્યું હતું, જ્યારે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ સાથે જ મૃતકના પરિવારજનોને 1-1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ ઘટના મામલે મૃતકને નિષ્પક્ષ ન્યાયનું આશ્વાસન પણ આપ્યું છે અને રાજ્ય સરકાર પર આ ઘટનાને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાની માંગ પણ કોંગ્રેસના ડેલિગેશન દ્વારા કરવામાં આવી છે. અરે મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં રાજકોટમાં આવો અમાનુષ અત્યાચારનો બનાવ બને, એક દલિત યુવકનું મોત થાય અને મુખ્યમંત્રી શાસન વ્યવસ્થાની વાહવાહી કરે, ગુજરાત મોડલની વાતો કરે, ત્યારે ગુજરાત મોડલ નિષ્ફળ દેખાઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ રહી નથી, સરકારનો કોઈ ડર નથી રહ્યો. ગુજરાતમાં દલિત હોય કે સામાન્ય લોકો સુરક્ષાની લાગણી આજે મહેસૂસ નથી કરી રહ્યા. અરે એવા સંજોગોમાં જો મુખ્યમંત્રી શાસન ના કરી શકતા હોય તો એમણે રાજીનામું આપવું और आने वाले समय में तुरंत कार्रवाई होनी चाहिए. इस प्रकार की घटना जो कई सालों से घटती आ रही है, इसके खिलाफ सरकार के द्वारा कोई कार्रवाई या कोई पॉजिटिव एक्शन नहीं हो रहा है. राज्यपाल जी को हम कल मिलने जा रहे हैं. सरकार ने इसके बारे में कोई एक्शन नहीं उठाया तो आने वाले समय में पूरे राज्य में और देश में इसके बारे में हम आंदोलन. दलित समाज वती छेल्ला 22 वर्षों भारतीय जनता पार्टी शासनों में दलितों पर थे अत्याचार बाबत में સરકારને અમે મળી રાજ્યપાલશ્રીને મળીને રજૂઆત કરીશું. કારણ કે સરકાર આપવાની વાત તો કરે છે, ઉનાના બનાવમાં સરકારે આપવાની જે વાત કરી છે, સરકારે આજ દિન સુધી લોકોને કોઈ સહાય ના આપવાના કારણોસર એ લોકોને ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું અને એનાથી વધારે એ લોકોએ ધર્મ પરિવર્તન કરવું પડ્યું. એ પરિસ્થિતિ જ્યારે પેદા થતી હોય ત્યારે આ ઘોર નિંદણામાં ઉધેલી ભારતીય જનતા પાર્ટીની સત્તાના નશામાં ચૂરા સરકારને જગાડવા માટે મહામહિમ રાજ્યપાલશ્રીને અમે અમારી રજૂઆત કરીશું. कांग्रेस पार्टी इस दलित परिवार के साथ में एक चट्टान के तरीके खड़ी है. आज मैं सवाल या आपके माध्यम से उठाना चाहूंगा, इनको सत्ता में रहने का कोई भी अधिकार नहीं है. इन्होंने अपना मुख्यमंत्री पद का इस्तीफा देना चाहिए. ये कांग्रेस पार्टी की